જોગીરાજ ગઢવીને તડીપાર કરવા અંગેનો હુકમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. શહેરા તાલુકાના ગમનબારિયાના મુવાડા ગામે રહેતા રાષ્ટ્રીય દેવીપૂજક સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જોગીરાજ ગઢવીને તડીપાર કેમ ન કરવા એ અંગે શહેરા પ્રાંત કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેને લઈને પ્રાંત કચેરીમાં 3 મુદતોમાં દલીલો ચાલી હતી, જેમાં જોગીરાજ ગઢવીના વકીલ અનોપસિંહ સોલંકીએ સમગ્ર કેસને લઈને ધારદાર દલીલો રજૂ કરતા આખરે પ્રાંત કચેરી દ્વારા જોગીરાજ ગઢવીને તડીપાર કરવા અંગેનો હુકમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. શહેરા તાલુકાના ગમનબારિયાના મુવાડાના વતની જોગીરાજ ગોકળભાઈ ગઢવીને 29 માર્ચના રોજ પ્રાંત કચેરી શહેરા દ્વારા તેમને તડીપાર કેમ ન કરવા તે અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ જોગીરાજ ગઢવી શહેરાના જાણીતા વકીલ અનોપસિંહ સોલંકી અને તેમના સમર્થકો સાથે પ્રથમ મુદત 11 એપ્રિલના રોજ પ્રાંત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વકીલ દ્વારા લેખિત અને મૌખિક ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી, જેમાં કેવા સંજોગોમાં અને કેવા ગુનાઓમાં તડીપાર કરી શકાય અને કયા વિસ્તારમાંથી તડીપાર કરી ન શકાય તે અંગે યોગ્ય દલીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આથી પ્રાંત કચેરી દ્વારા દલીલોને ગ્રાહ્ય રાખતા જોગીરાજ ગઢવીની સામેના તડીપાર અંગેના હુકમને મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ ચુકાદાને લઈને જોગીરાજ ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ અસત્યનો વિજય થયો છે. સત્ય હંમેશા વિજય જ થાય છે, સત્ય ક્યારેય પરાજય થતું નથી. રાજકીય આંકાઓ દ્વારા અમને દબાવવાની કોશિશ કરવામાં આવી છે. અમારી દલીલો પડેલી મુદતોમાં અમને સાંભળવામાં આવ્યા છે. અમારા તરફેણમાં ફેસલો આપવામાં આવ્યો છે, એનાથી હું કોર્ટ પ્રત્યે ખૂબ ખુશ છું અને કાનૂન પ્રત્યે પણ મને ખૂબ જ ખુશી છે. કોર્ટની દલીલ દ્વારા અને મને દરેક સમાજના લોકોએ મારું સમર્થન કર્યું હતું, તેમજ ભરપૂર સહયોગ કર્યો હતો. આથી સૌ કોઈના આશીર્વાદથી હું મારા ઘરે સહી સલામત છું, તેમ તેમણે જણાવ્યું હતું. આમ જોગીરાજ ગઢવીને તડીપાર કરવા અંગેનો હુકમને મોકૂફ રાખવામાં આવ્યો હતો. 29 ફેબ્રુઆરીના રોજ શહેરા પ્રાંત કચેરીથી મને નોટિસ મળી હતી કે તડીપાર કેમ ના કરવા એ બાબતે. એની હિયરિંગ તારીખ 11 માર્ચે રાખ્યું હતું અને અમે અમારા સમર્થકો અને વકીલ શ્રી અનુપસિંહ સોલંકી સાહેબના આગેવાની હેઠળ અમે નામદાર પ્રાંત સાહેબમાં હાજરી આપી હતી અને અમે અમારી રજૂઆત કરી હતી કે ભાઈ અમારા પર જે પણ આ કેસો કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે અને અમે એવા કોઈ માથાભારી કે એવા કોઈ લુખાગીરી તત્વ કરવાવાળા માણસો નથી. અમે સોશિયલ વર્કિંગ કરવાવાળા માણસો છીએ અને અમે જે પણ કાર્ય કરીએ છીએ જનતાને ભલાઈ માટે કરીએ છીએ અમે, અને અમે અવાજ ઉઠાવીએ જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં અમે અમારો અવાજ ઉઠાવીએ છીએ. અમને દબાવવાની કોશિશ કરવામાં આવે છે રાજકીય આંકાઓ દ્વારા અને લગાતાર 2-3 તારીખ પડી મારે પ્રાંત કચેરીની અંદર અને અમારી રજૂઆત સાંભળી પ્રાંત સાહેબે અને અમારા ફેવરમાં ફેસલો અમને આપ્યો 30 મે અને અમે સંતોષ છીએ કે અમને ન્યાય મળ્યો. એમ દેર છે પણ અંધેર નથી, સમજો. એટલે જે મારા સમર્થકો હતા, ખાતુભાઈ પગી સાહેબ, જેવી સોલંકી સાહેબ, અને પક્ષ વિપક્ષની આમાં કોઈ વાત નથી, કેમ કે વ્યક્તિગત રીતે હું ભાજપથી જોડાયેલો છું, પણ મારા શહેરા તાલુકાની અંદર હરેક કોમના લોકો, ક્ષત્રિય સમાજ હોય કે પછી મુસ્લિમ સમાજ હોય કે વણકર સમાજ હોય કે હરેક સમાજના લોકો મને માને છે અને એ બધાએ મારા સમર્થનમાં આવ્યા હતા અને મને ભરપૂર એ લોકોએ સહયોગ કર્યો અને આજ એ બધાના આશીર્વાદથી હું ખરેખર મારા ઉપર જે બ્લેમ કરવામાં આવ્યો હતો રાજકીય રીતે એમાંથી અત્યારે હું નિર્દોષ થઈને મારા ઘરે સહી સલામત છું. તમે કેટલા જનસંપર્કમાં રહ્યા છો અત્યાર સુધી? મારો જનસંપર્ક શહેરા તાલુકાની 80 ગ્રામ પંચાયતના સરપંચોએ મને સપોર્ટ કર્યો હતો અને એ સપોર્ટ અને એમના આશીર્વાદથી અત્યારે જો હું આ કેસમાંથી એકદમ રિલીફ થઈ અને રિલેક્સ થઈને મારા ઘરે બેઠો છું. હાલ તમે વિધાનસભા લડવા માટે? નહીં, એ હજી આપણી કોઈ તૈયારી નથી અને અમારા કેન્ડિડેટ ખાતુભાઈ પગી છે અને અમે ટિકિટ માગવાના છે ભારતીય જનતા પાર્ટી પાસે. આપનું નામ? જોગીરાજ ગઢવી, રાષ્ટ્રીય દેવીપુત્ર સેના. આ મારું ગઢવી સમાજનું એક સંગઠન છે, નિજી સંગઠન, જે કોઈ રાજકીય સંગઠન નથી.